हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम टू आवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। प्लीज़ लाइक, सब्सक्राइब, शेयर एंड प्रेस बेल आइकॉन फॉर नोटिफिकेशंस। थैंक यू। जय माता जी। ऑल रियर स्टूडेंट, ध्यान कॉमर्स ना ऑनलाइन लेक्चर में तमारू स्वागत छे। आपणे जे सब्जेक्ट चालू कर्यो छे पड़तर नाणाकीय हिसाबी पद्धति छे, એમાં યુનિટ નંબર 4 સંયોજનના હિસાબો, જ્યાં બે કંપનીઓ કે બે થી વધુ કંપનીઓ જો એક જેવો ધંધો કરે છે એનો ધંધો, બંને કંપનીઓ વિચારે કે જો આપણે ભેગા મળીને ધંધો શરૂ કરીએ નવી કંપનીના નામથી, તો એને કહેવાય છે સંયોજનના હિસાબો। જે અત્યારે આપણે જે દાખલા જોઈ રહ્યા છે એમાં આપણે એક કંપની ચાલુ હોય અને બીજી ચાલુ કંપનીનો ધંધો ખરીદી લે છે, ત્યારે ખરીદનાર કંપનીના ચોપડે, આપણે કઈ કંપનીના ચોપડે બનાવવાનું છે, ખરીદનાર કંપનીના ચોપડે સંયોજન પછીનું પાકું સવયું બનાવવાનું તમને પૂછે છે। તો અહીંયા સંયોજનના હિસાબોમાં બે કંપનીવાળા દાખલા જોઈ રહ્યા છે, જેમાં એક કંપની ચાલુ કંપની હોય એ બીજી ચાલુ કંપનીનો ધંધો ખરીદી લે, એક કંપની ચાલુ રહેશે બીજી કંપની બંધ થઈ જશે, તો ખરીદનાર કંપનીના ચોપડે સંયોજનના હિસાબોમાં પાછું એક નહીં, સંયોજન બે અલગ અલગ સ્વરૂપ હોય, જ્યારે સંયોજન વિલીનીકરણનું સ્વરૂપ હોય અને સંયોજન ખરીદીનું સ્વરૂપ હોય, બે રીતે દાખલા કરવાના છે। તો ચલો આજે આપણે દાખલા નંબર 16 કરવાના છીએ, જેના માટે પેજ નંબર તમારે 348 પર આવવાનો છે। દાખલા નંબર 16, પેજ નંબર 348, જોડે એમાં હોમવર્ક રહેશે દાખલા નંબર 23। ચલો તો સફરને આગળ વધારવા માટે દાખલા નંબર 16 ને વાંચું છું। તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ, ચોપડો અને કેલ્ક્યુલેટર સાથે જોઈન્ટ થવાનું છે। ચલો દાખલા નંબર 16, અનિલ અને અતુલ, જો શું કહે છે એમાં, અનિલ અને અતુલ લિમિટેડ નો તારીખ 1/4/2012 ના રોજ સંયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું। અનિલ અને અતુલ બે કંપની છે જેનું સંયોજન અહીંયા થવાનું છે, આ માટે અનિલ લિમિટેડે અતુલ લિમિટેડનો ધંધો સમાવે લેવાનું નક્કી કર્યું। ભાઈ અનિલ કંપની છે, એણે અતુલ કંપનીનો ધંધો સમાવી લેવાનું નક્કી કર્યું, તો હવે મારો પ્રશ્ન એ થાય કે આમાંથી ખરીદનાર કંપની કોણ અને વેચાવનાર કંપની કોણ, તો કોણ કોનો ધંધો ખરીદે છે? અનિલ કંપની ધંધો ખરીદે છે અતુલ કંપનીનો। તો જ્યારે પણ આપણે જવાબની શરૂઆત કરીશું તો સૌથી પહેલા તમને બે કંપનીના નામ, એમાંથી કઈ ખરીદનાર અને કઈ વેચનાર એ ખબર હોવી જોઈએ। તો અહીંયા જો ખરીદનાર અને વેચાવનાર કંપની પહેલા જ લખી દેવાનું, ખરીદનાર કંપની કોણ છે એની આગળ, તો કે અનિલ કંપની, આ મેં લખ્યું ખરીદનાર કંપનીમાં જગ્યાએ અનિલ કંપની, બરોબર, આ તમને ખબર હોવી જોઈએ, એટલા માટે આ સૌથી પહેલા જ લખી નાખવાનું, અનિલ લિમિટેડ ખરીદનાર છે। જ્યારે વેચાવનાર કંપની કોણ છે, એ છે અતુલ કંપની, તો આ લખ્યું અતુલ લિમિટેડ, વેચનાર કંપની છે જેનો ધંધો વેચાઈ જાય છે। આગળ વધીએ, પછી શું કહે છે, આ તારીખે બંને કંપનીનો પાકું સમયો નીચે મુજબ છે, જેવું તમને પાકું સમયો હોવું જોઈએ એવું બંને કંપનીનો પાકું સમયો તમને આપેલું છે। પછી જો પાછળ હવાલા મેઇન આપણી માહિતીમાં સમાવેશ થાય, હવાલા જો તમને આપેલા છે, અનિલ લિમિટેડે ખરીદ કિંમત નીચે મુજબ ચૂકવી, આપણે કોણ છીએ ભાઈ, અમે કોણ બની જવાનું આપણે, અનિલ કંપની લિમિટેડ, કેમ કે આપણે આ કામ ખરીદનાર કંપનીના ચોપડે કરીએ છીએ, તો આપણે અનિલ કંપની છીએ। અને એવું વિચારીને તમે વિચારો તો અતુલ કંપની જે બીજી કંપની છે એને વેચાઈ જશે ને, તો એને એમનેમ નહીં વેચાય, એના શેર હોલ્ડરોને, ડિવેન્ચર હોલ્ડરોને પૈસા ચૂકવવા પડશે। તો જો એ ચૂકવણી માટેના અલગ અલગ તમને હવાલા આપેલા છે, પહેલો હવાલો ઇક્વિટી શેર માટેનો છે, બીજો હવાલો પ્રેફરન્સ શેર માટેનો છે, ત્રીજો ડિવેન્ચર માટેનો છે, ચોથો એક એક અનામતો માટેનો છે, તો ચાર અલગ અલગ હવાલા જેને હમણાં આપણે સમજવાના, જવાબ શું માંગે છે એ જોઈ લો। નીચેના સંજોગોમાં સંયોજન પછીનું પાકું સવયું બનાવો, આપણે જવાબ શું માંગ્યો છે ભાઈ, સંયોજન થાય છે અહીંયા અનિલ અને અતુલ કંપનીનું, તો સંયોજન પછીનું તમે પાકું સવયું જવાબ માંગ્યો છે। હવે સીધી વસ્તુ છે કે પાકું સવયું બનાવવાનું છે અને એમાંય પાછું બે અલગ અલગ સ્વરૂપ રહેશે, જો અ અને બ, સંયોજન વિલીનીકરણનું સ્વરૂપ હોય અને સંયોજન ખરીદીનું સ્વરૂપ હોય, તો બે રીતે તમારે પાકું સવયું તમને માંગ્યું છે। તો સૌથી પહેલા આપણે શું કરીશું, તો સંયોજન જ્યારે વિલીનીકરણનો સ્વરૂપ હોય એ રીતે પહેલા બધી ગણતરી કરી રાખીશું, અને પાકું સવયું જો બનાવવાનું છે તો એની પહેલા જ્યારે સંયોજન વિલીનીકરણનો સ્વરૂપ હોય તમારે નાનકડા 3 સ્ટેપમાં ગણતરી કરવાની છે, પછી પાકું સવયું ઉપર જવાય, ગણતરીમાં પણ સીધું પાકું સવયું નહીં બને। તો સંયોજન જ્યારે વિલીનીકરણનો સ્વરૂપ હોય 3 પહેલા સ્ટેપમાં ગણતરી, જેમાંનો સૌથી પહેલો સ્ટેપ, સ્ટેપ નંબર 1,
खरीद किंमत ની ગણતરી તમારે સામે વાળી કંપની આપણે ખરીદનાર કંપની છે જે વેચાનાર કંપની છે અહીંયા અતુલ કંપની તો અતુલ કંપની ને ખરીદ કિંમત કેટલી ચૂકવી એ અહીંયા શોધવાનું સ્ટેપ નંબર 2 ડિબેન્ચર ની નવી કિંમત તમે ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવણી કરી હશે તો ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવણી કેટલી કરી એ શોધવાનું સ્ટેપ નંબર 3 સામાન્ય અનામત ની ગણતરી નવું સામાન્ય અનામત ની ગણતરી આવશે જે અહીંયા બધા સ્ટેપ માં કઈ કિંમત વધી ઘટ થઈ હશે એ સામાન્ય અનામત માં લઈ જવાની અને નવું સામાન્ય અનામત આવે જે જ લઈ જવાનું પાકા સર્વેમાં ત્રણ સ્ટેપ ગણાય એટલે પછી આપણું નવું ઊભું પાકું સર્વે આવશે ચલો શરૂઆત કરવી છે સૌથી પહેલા ઉપર હેડિંગ આવી ગયું નંબર અ જો સંયોજન વિનિમયકરણનો સ્વરૂપ હોય પછી વેચનાર ખરીદનાર કંપનીનું નામ આવી ગયું હવે સ્ટેપ નંબર 1 ની શરૂઆત કરી શકીએ આપણે સૌથી પહેલા બે કોલમ બનાવી દીધી છે વિગત અને રકમ વાળી ચલો યાદ છે ખરીદ કિંમત પેટે શું ચૂકવાય છે તો ખરીદ કિંમતમાં માત્ર બે ચૂકવણી લેવાની જે શેર હોલ્ડરોને થાય અને એમાં બે શેર આવે એક આવે ઇક્વિટી શેર હોલ્ડરો અને બીજા આવે પ્રેફરન્સ શેર હોલ્ડરો તો આના માટે તમને હવાલા આપ્યા છે આપણે અનિલ કંપની છીએ અતુલ કંપનીને હવાલા નંબર 1 ઇક્વિટી શેર માટે ચૂકવણીની વાત છે જો હું વાંચું છું અતુલ લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડરોને પોતાનો 10 રૂપિયાનો એવા 168000 ઇક્વિટી શેર પૂર્ણ ભરપાઈ થયેલા ભાઈ અતુલ કંપનીને આપણે અનિલ કંપની છે અતુલ કંપનીને કેવી રીતે શેર આપ્યા આ ગણતરી આખી કોની થાય છે તો કે અતુલ લિમિટેડની અને ઇક્વિટી શેર પેટે મને શેરની રકમ દેખાય છે નંબર ઓફ શેર કેટલા શેર છે 168000 અને એક શેરનો ભાવ કેટલો છે 10 રૂપિયા આ રીતે ચૂકવણી કરી તો અહીંયા તમે ગુણાકાર કરીને મૂકશો તો જવાબ આવશે 1680000 ની ચૂકવણી કરી કારણ ગુણાકાર સીધો કરેલો છે પછી જો બીજો હવાલો અતુલ લિમિટેડ પ્રેફરન્સ શેર હોલ્ડરને 14% રૂપિયા 100 નો એક એવા 8976 પ્રેફરન્સ શેર આપશે તો જો કેટલા પ્રેફરન્સ શેર આપશે એ પણ આવી ગયું તો એ પણ આપણી ખરીદ કિંમત જ છે પહેલું લીધું ઇક્વિટી બીજું હવે લઈશું પ્રેફરન્સ શેર શેર કેટલા છે એક 9976 શેર છે અને એક શેરનો ભાવ કેટલો કીધો આને 100 રૂપિયા આ 100 રૂપિયા ના આપ્યો હોય આપણે જાતે 100 રૂપિયા દાન લેવાનો ગુણાકાર કરી દઈશું તો આપણને જવાબ મળશે 857600 તો ખરીદ કિંમતમાં શું બે વસ્તુ લેવાનું જેમ આગળના દાખલામાં તમે જોયું છે સેમ આજે પણ એ જ રીતે આગળ વધી રહ્યા છે ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવણી લીધી પ્રેફરન્સ શેર એટલે આપણે જે પહેલો જવાબ જોઈએ છે ખરીદ કિંમત એ મળી જશે અને ખરીદ કિંમત બંનેને પ્લસ કરશો એટલે જવાબ આવશે 25,77,600 બરાબર આટલો જવાબ આવે છે તમે પણ ટોટલ ચેક કરી શકો છો અને હજુ અહીંયા પહેલા સ્ટેપનું કામ પૂરું નથી થતું ખરીદ કિંમત મળ્યા પછી આપણે એક એમાંથી નાનકડું કામ કરવાનું બાદ કરવાનું આ તો આપણે ચૂકવી આપણે અનિલ કંપની છીએ અતુલ કંપનીને આટલી ખરીદ કિંમત ચૂકવી સામે બાદ કરવાનું જૂની શેર મૂડી એટલે કે એમની શેર મૂડી આપણી પાસે કેટલી આવે છે કોની અતુલ કંપનીની ભાઈ અતુલ કંપનીની આપણી પાસે શેર મૂડી કેટલી આવી એમાં પાછી બે હોય ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી ચલો એના માટે તમારે ક્યાં જવું પડશે તો કે પહેલા સર્વેયામાં હશે અતુલ કંપનીનું પાકું સર્વેયામાં તમે જોઈ લો ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે સૌથી પહેલા ઇક્વિટી શેર મૂડી મને પણ દેખાય છે 1440000 તમને પણ આગળ પાકા સર્વેમાં તમે જોશો તો સૌથી પહેલું જ આપેલું છે પછી બીજું પ્રેફરન્સ શેર મૂડી તો એ આપેલું છે 816000 તો ટોટલ એની શેર મૂડી આ બંનેનો સરવાળો કરા જેટલી આવશે અને ટોટલ આવશે 2256000 બરોબર હવે કામ શું કરવાનું છે તો આ ખરીદ કિંમતમાંથી તમારી પાસે જે શેર મૂડી આવી એ બાદ કરવાનું અને જે તફાવત આવે તફાવત આવશે 321600 તો આ જે તફાવત આવે છે એ ક્યાં લઈ જવાનો સામાન્ય અનામત ખાતે આ તફાવત ક્યાં જશે આ ત્રીજા સ્ટેપ પર જે સામાન્ય અનામત છે ત્યાં લઈ જવાનો હવે આ તફાવત પ્લસ પણ હોઈ શકે માઇનસ પણ હોઈ શકે અત્યારે જો આ મોટી રકમ છે એમાંથી નાની વાત કરી તો આ જવાબ પ્લસ માં આવે છે ચલો આગળ વધી તફાવત કોઈ પણ પ્લસ માં પણ હોઈ શકે માઇનસ માં આગળ વધી હવે પછી સ્ટેપ નંબર 2 શું કહે છે આપણને ડિબેન્ચર ની નવી કિંમત શોધવાની હવે હવાલા નંબર 3 જે આપણને ડિબેન્ચર ની ચૂકવણી બાબતે જણાવી રહ્યો છું તો હવાલા નંબર 3 માં ધ્યાન આપો અતુલ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરોને 15% ડિબેન્ચર એ રીતે આપવા જેથી તેમને 10% પ્રીમિયમ મળે હવે અતુલ કંપની જે આપણે જેને ખરીદીએ છે આપણે અનિલ કંપની છે આપણે જેને ખરીદીએ એના ડિબેન્ચર હોલ્ડરોને આપણને
15% એમણે એવું કીધું છે 10% સોરી 10% પ્રીમિયમ મળે એ રીતે ચૂકવણી કરવાની તો હવે 10% પ્રીમિયમ સાથે ચૂકવણી પ્રીમિયમ સાથે એટલે વધુ રકમ આપીને તમે આ પાછા આપો છો તો પહેલા તો આપણે જૂની ચૂકવણી જોવું પડશે જૂના ડિબેન્ચર તો જૂનો ડિબેન્ચર પહેલાનું પેમેન્ટ કેટલું કરતા હતા પહેલા ચૂકવણી કેટલી હતી જોઈ લો પાકા સરવાળામાં તમને મળી જશે અને એ છે 168000 કોનું લેવાનું છે અતુલ લિમિટેડનું તો 168000 પહેલા ચૂકવતા હતા હવે નવી ચૂકવણીમાં એમણે એવું કીધું કે 10% પ્રીમિયમ આપવાના તો આના 10% સીધા લઈ લેવાય 16800 પ્રીમિયમ આપવાનું છે જેવું આને પ્લસ કરશો એટલે નવી રકમ આવી જશે નવી રકમ ડિબેન્ચરની બરોબર આ આવી જશે ડિબેન્ચરની નવી રકમ અને એ ચૂકવણી પછીની રકમ આવશે 184800 ખ્યાલ આવે છે તો આમાં તો સીધું થઈ ગયું ગયા સમયમાં તમને એવું કીધું હતું કે જે જેટલી વ્યાજની રકમ છે એ જળવાઈ 9% આપી હતી અહીંયા તો બહુ સરળ કહી દીધું કે તમે ચૂકવણી એ રીતે કરો કે જેથી કરીને 10% એમને પ્રીમિયમ મળે તો જૂનામાં સીધું 10% પ્રીમિયમ ઉમેરી દીધું આપણે આપણા ડિબેન્ચરની નવી રકમ આવી ગઈ અને હવે સ્ટેપ નંબર 3 એ બી અગત્યનું છે પહેલા બે સ્ટેપ પછી હવે સ્ટેપ નંબર 3 શું કહે છે સામાન્ય અનામતની ગણતરી કરો તો સામાન્ય અનામત ગણવા માટે સૌથી પહેલા મારે બાકી લખવી પડશે પાકા સરવૈયામાંથી તો સામાન્ય અનામત બંને કંપનીનું લેવાનું છે અતુલ કંપની માટે હું AT વાપરું છું અનિલ કંપની માટે AL વાપરું છું આ લખ્યું અનિલ AT એટલે કે અતુલ ચલો અનિલ અને અતુલ કંપનીનું પાકા સરવૈયામાંથી સામાન્ય અનામત લખી દઈએ અનિલ કંપનીનું છે 240000 અને અતુલ કંપનીનું છે 120000 ટોટલ આ બંનેનું કરીશું તો 360000 અહીંયા બહાર જઈ શકે તો મેં શું કર્યું આપણે સામાન્ય અનામતની બાકી લખી નાખી તો સામાન્ય અનામતની બાકી આપણને પાકા સરવૈયામાંથી મળી ગઈ છે હવે આમાંથી આ બંને સ્ટેપની અસર આપવાની છે તો સૌથી પહેલા સ્ટેપ નંબર 2 ની અસર આપીશું આ જે ડિબેન્ચર છે એ ડિબેન્ચર આપણે પરત કર્યા તો ડિબેન્ચર પરત કાતો નફો આવશે કાતો ખોટ બે વસ્તુમાંથી કોઈ એક વસ્તુ હોઈ શકે ડિબેન્ચર પરત નફો હોય તો ઉમેરવાનો ખોટ હોય તો બાદ કરવાનો ખબર કેમની પડે કે ડિબેન્ચર પરત કરતા નફો થયો કે ખોટ તો એના માટે તમારે છે ને જૂનું અને નવી ચૂકવણીને સરખાવવાની ડિબેન્ચર પહેલા કેટલી રકમે ચૂકવાતા અને સ્ટેપ નંબર 2 માં નવી કિંમત કેટલી ચૂકવણીની છે તો ચેક કરો અહીંયા નવી કિંમત છે 184800 જૂની કિંમત છે 168000 હવે આ બંનેમાંથી નવી ચૂકવણી કેવી છે વધારે છે તમે નવી ચૂકવણી વધારે કરો તમે કોઈને ચૂકવણી વધારે કરો તો નફો થાય કે ખોટ તો સામાન્ય વસ્તુ છે વધુ ચૂકવો તો ખોટ જાય ખોટ જાય કે નહીં વધારે ચૂકવો તો ખોટ જ છે તો ખોટ આવી ને તો સૂત્ર આ રીતનું બની શકે ખોટ નું સૂત્ર આ રીતે બનશે નવી ચૂકવણી માઇનસ જૂનું તો એનો મતલબ જ્યારે તમે નવું વધારે ચૂકવો અને જૂનું ઓછું હોય ત્યારે તમને શું થશે ખોટ તો આને ખોટ છે એટલા માટે અહીંયા આગળ આપણને નુકસાન જાય છે તો માઇનસ કરવાનું ડિબેન્ચર પરત ખોટ અથવા તો નુકસાન લખી શકો સામાન્ય રીતે ચલો તો એના માટે નવી કિંમત છે 184800 અને જૂનું ચૂકવણી હતું 61 પહેલા તમે આટલા ચૂકવતા હતા હવે 9 વધારે ચૂકવો છો તફાવત નીકળશો એટલે તમારા માટે ખોટ આવશે અને એનો જવાબ આવશે 16800 અને 16800 શું કરવાનું છે બાદ કારણ કે નુકસાન થાય તો બાદ કરવાનું નફો થાય તો ઉમેરવાનું હવે એક હજુ બીજું સિમ્પલ સ્ટેપ સ્ટેપ નંબર 1 નું જે અહીંયા છેલ્લે સામાન્ય અનામત ખાતે લઈ ગયા ને એ અહીંયા લખવાનું છે પણ એને કહેવાય શું જોજો એને કહેવાય સીધું તમારે તો પ્લસ હોય કે માઇનસ લખવાનું આવું જ છે ખરીદ કિંમતમાં તફાવત શું લખવાનું ખરીદ કિંમતમાં તફાવત હવે જો સામાન્ય રીતે ગોખવું હોય ને તો એ આ રીતે છે અહીંયા પ્લસ છે 321600 તો આ ખરીદ કિંમતમાં તફાવત અહીંયા માઇનસ કરવાનું 321600 અહીંયા પ્લસ અહીંયા માઇનસ તો અહીંયા પ્લસ પણ સમજવાવાળા બાળકો માટે અહીંયા પ્લસ આવે તો માઇનસ કેમ કરવાનું એવો પ્રશ્ન થતો હોય તો એનો જવાબ એ છે કે અહીંયા પ્લસ કેમ હોય તમે એનો જવાબ અહીંયા જોઈ શકો છો તમે ખરીદ કિંમત વધારે ચૂકવી છે અને તમારી પાસે સામેવાળી કંપનીની શેર મૂડી ઓછી આવે છે તમે ખરીદ કિંમત વધારે ચૂકવી આ 321600 વધારે ચૂકવી પૈસા ક્યાંથી આવ્યા પૈસા આવ્યા સામાન્ય અનામત ખાતેથી એટલા માટે અહીંયા પ્લસ છે તો સામાન્ય અનામતમાંથી એટલી રકમ શું કરવાની
माइनस याद रखा वाला सिद्धू याद रखा चाहे यहाँ प्लस तो यहाँ माइनस पर कॉन्सेप्ट समझ वो पड़े तो है ना मटे में तो ने जना कि खरीद कीमत वधु तो यहाँ प्लस आ रहा चाहे इतना आपने खरीद कीमत बढ़ाई क्या थी आपकी सामान्य माध्य खेला चाहे चलो तो बनने वस्तु माइनस है ले जीरो माइनस कर सो आपका आपको नवो सामान्य अनामत पड़ी जो है अने ए आवश्य एक बीस छ सौ तमे पर जवाब चेक करी शको छो अने आज छे ए नवो सामान्य अनामत क्या जसे के पाका सर्वैयामां आपण पाकु सर्वैयु नवो बनायो छे तो आ सामान्य अनामत त्यां आगळ लई जवानो छे बरोबर तो हवे जे आपणो मेन जवाब छे आ त्रण स्टेप गण्या पछी आपणे मेन एमए 7 मार्क्स छे ने आपशे तमने पाका सर्वैयामां तो संयोजन पछीनो पाकु सर्वैयु खरेखर कंपनीना चोपडे चलो तो नियम याद करावी दो ज्यारे पण तमे पाकु सर्वैयु बनावो छो अने संयोजन विलीनीकरणनो स्वरूप होय पाका सर्वैया माटे एकदम सरळ नियम छे કે બંને કંપનીનો મિલકતો અને દેવાઓ એ જ કિંમતે પ્લસ કરીને લઈ લેવાના છે તો બંનેમાં કોઈ સુધારો વધારો નથી જેટલું જૂનામાં આપ્યું છે અને નવામાં આપ્યું છે એ જ કિંમતે લઈ લેવા પણ હા જે પણ તમે નવી ચૂકવણી કરી છે આ ત્રણ સ્ટેપમાં અતુલ કંપનીને તમે નવું ચૂકવણી કરી હોય નવી વસ્તુ નવી કિંમતે બાકી બધું પ્લસ કરીને લઈ લેવાનું તેના માટે જૂનું પાકું સર્વે સામે રાખો અને બધાનો આપણે સરવાળો કરીને નવો પાકો સર્વેમાં બતાવી દેશું પણ ત્યાં ઊભો પાકો સર્વે નથી ત્યાં તમે જોઈ શકો છો જૂનું છે પણ આપણે કયો બનાવવાનું છે ઊભો પાકો સર્વે તો સૌથી પહેલા તમે જુઓ તો નવા પાકા સર્વે છે ઊભો પાકો સર્વે છે એમાં સૌથી પહેલા લખાય છે ઇક્વિટી અને દેવા બાજુ અને એમાં ત્રણ વસ્તુ શેર હોલ્ડરોના ભંડોળો એમાં પાછું શેર મૂડી અનામત અને વધારો પછી બીજું મેઈન હેડિંગ બિન ચાલુ દેવા ત્રીજું મેઈન હેડિંગ ચાલુ દેવા મિલકતો બાજુ બે હેડિંગ આવશે બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો ચલો તો શરૂઆત કરીએ પહેલા જૂનો પાકો સર્વેમાં પહોંચો એમાં સૌથી પહેલા શું આપેલું છે જો એમાં સૌથી પહેલા તમને મને બંનેને દેખાય છે કે ઇક્વિટી શેર મૂડી આપેલી છે તો આપણે પણ ઊભા પાકા સર્વેમાં શેર હોલ્ડરોના ભંડોળોમાં સૌથી પહેલા આ જે શેર મૂડી છે એમાં પહેલા નંબરની કઈ લખી દઈશું ઇક્વિટી શેર મૂડી પણ ધ્યાન અહીં આપજો પહેલા અનિલ કંપની છે અને પછી અતુલ કંપનીની છે અનિલ કંપનીની તો જે અંદર આપી છે લઈ લઈશું 24 લાખ પણ જ્યારે તમે અનિલ અતુલ કંપનીની લેવા જશો ને આ જે વેચાવનાર કંપની છે એની અંદર આપેલી 14,40,000 ન લેવાય કારણ શું છે એમાં તમે અહીંયા જુઓ સ્ટેપ નંબર 1 માં નવી ચૂકવણી કરી છે આપણે જે ખરીદદાર કંપની છે એણે સામેવાળી કંપનીને ભઈ 16,80,000 ચૂકવેલા છે તો અહીંયા કઈ કિંમત લેવાની નવી કિંમત જે સ્ટેપ નંબર 1 માં આપેલી છે જો પાકા સર્વેમાંથી કિંમત લીધી તો જવાબ નહીં આવે તો આ રીતે લેવાનું છે આ જ વસ્તુ તમને હવે દેખાશે પ્રેફરન્સ શેર મૂડીમાં જો બીજા અંદર પાકા સર્વેમાં પ્રેફરન્સ શેર મૂડી છે અનિલ કંપની અતુલ કંપની અનિલ કંપનીની પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે જો પાછળ આપેલું છે પેજ પર 10,56,000 તો આ મેં લખ્યું 10,56,000 પણ જ્યારે તમે અતુલ કંપનીની પ્રેફરન્સ શેર મૂડી લો એ પાકા સર્વેમાંથી નથી લેવાની કારણ શું છે સ્ટેપ નંબર 1 માં નવી ચૂકવણી આપેલી તમને જો કેટલી આપેલી છે તો કે 8,97,600 આ રીતે એની નવી કિંમત લેવાની તો નિયમ સિમ્પલ જ છે કે બંને કંપનીનો વસ્તુ પ્લસ કરી નહીં લેવાનું પણ નવી વસ્તુ નવી કિંમત છે તો અહીંયા જો આ બંને નવી કિંમત આવી ગઈ હવે ખાલી સરવાળો કરી તારવવાનું છે સરવાળો આપણે છેલ્લે કરીશું ચલો આગળ વધીએ હવે પછી તમને શું દેખાય છે શેર મૂડી પછી સામાન્ય અનામત નફા નિકાસ નફા અનામત રોકાણ વળતર અનામત નફા નુકસાન ખાતું આ બધું અનામત અને વધારો છે તો હવે આપણે આનો વારો આવશે તો સૌથી પહેલા અહીંયા આપણે સામાન્ય અનામત એમણે લખ્યું છે તો આપણે લખવાનું સામાન્ય અનામત પણ જો અંદર પાકા સર્વૈયામાંથી નથી લેવાનું કારણ અહીંયા સ્ટેપ નંબર 3 માં આટલી મહેનત આપણે નવું સામાન્ય અનામત શોધેલું છે તો સામાન્ય અનામત ક્યાંથી લઈશો સ્ટેપ નંબર 3 માંથી નવું સામાન્ય અનામત કેટલું છે માત્ર 21,600 છે તો આ નવું સામાન્ય અનામત લીધું જો મેં પાકા સર્વૈયામાંથી નથી લીધું કારણ સ્ટેપ નંબર 3 પછીનું છે વસ્તુ નિકાસ નફા અનામત રોકડ વળતર અનામત આ બંને અનામત એક જેવા છે તો બંને અનામત અહીંયા લઈ લઈએ વારાફરતી પહેલું છે નિકાસ નફા અનામત અને પછી રોકાણ વળતર અનામત ચલો હવે આ બંને કંપનીનું લેવાનું પાછું અનિલ અને અતુલ ચલો તો એ બંને કંપનીનું લઈ લઈએ પહેલી છે 1,44,000 અને અતુલ કંપનીનું છે 96,000 સરવાળો આપણે છેલ્લે રાખીએ
રોકડ વળતર અનામત પણ અનિલ અને અતુલ બે કંપનીમાંથી ખાલી એક કંપનીનું છે ભાઈ અતુલ કંપનીનો છે તો પછી કઈ વાંધો નહીં એ કંપનીનો લઈને જવાબ સીધો 12 જોઈ અનામતમાં મેં કોઈ સુધારો વધારો નથી કર્યો સીધું લઈ લીધું છે પછી છે નફા નુકસાન ખાતું એ પણ આની જેમ સીધું લઈ લેવાનું નન્નું ખાતું એ પણ બે કંપનીનું અનિલ અને અતુલ ચલો નફા નુકસાન ખાતામાં બંને કંપનીની રકમો કેટલી છે 360,000 અને 240,000 એટલે ટોટલ જવાબ 12 જશે 6,00,000 આ રીતે હવે આપણે જો અહીંયા પહેલા નંબરનું છે એમાં બધું લખી નાખ્યું છે હવે આગળ તમને શું આપેલું છે જો 14% ડિબેન્ચર ડિબેન્ચર છે ને આવે બિન ચાલુ દેવા એટલે લાંબા ગાળાના દેવા લાંબા ગાળામાં કયું આવે ડિબેન્ચર અને બેંક લોન તો અહીંયા સુધીનું કામ પૂરું થઈ ગયું તો એક ટોટલ આપણે કરી શકાય સૌથી પહેલા ટોટલ આપણે બહાર મૂકીશું 40,80,000 હા એક પછી એક બધા ટોટલ કરવાના છે હવે પછી 10,56,000 ને એનો સરવાળો 19,53,600 આવો જવાબ આવશે અને હવે પાછું આટલાનો સરવાળો પહેલો સરવાળો 12 જશે જો રકમ એક જ ટોટલ આટલા બધાનો કરીને 12 લઈ જવાનું કારણ કે 12 આ છેલ્લી જે કોલમ છે ને એમાં ત્રણ જ ટોટલ જવા જોઈએ આ નવા પાકા સમયનો ફોર્મેટ છે ચાલો આનો ટોટલ કરી દઈએ તો એ આવશે 69,43,200 આવો ટોટલ આવશે તમે પણ ટોટલ આ ચેક કરશો તો આ ટોટલ મેચ થઈ જશે ચલો હવે આગળ વધીએ બિન ચાલુ દેવાની વાત આવે છે તો બિન ચાલુ દેવામાં સૌથી પહેલા ડિબેન્ચર છે માત્ર ને માત્ર એક જ વસ્તુ છે આ લખ્યું ડિબેન્ચર પણ એ પાછું બંને કંપનીના અનિલ અને અતુલ ચલો અનિલ કંપનીના ડિબેન્ચરો કેટલા છે તો એ ડિબેન્ચરો છે 240,000 પણ જ્યારે હવે અતુલ કંપનીના ડિબેન્ચરની વાત આવશે અંદર આપેલા 96,000 નહીં અંદર આપેલા 168,000 નથી લેવાના કારણ તમે અતુલ કંપનીને નવા ડિબેન્ચરની ચૂકવણી કરી રહ્યા છો કેટલું ચૂકવો છો નવું ચૂકવણી સ્ટેપ નંબર 2 માંથી તો એ ચૂકવણી છે 184,800 આ બંનેનો સરવાળો બહાર જશે અને સરવાળો આવશે ડિબેન્ચરનો 424,800 બરોબર આ રીતે આ સરવાળો બહાર અને તો સીધો બહાર લખી શકે છે કારણ કે હવે બીજું કોઈ બિન ચાલુ દેવા છે ને હા પણ હજુ બાકી છે જો પાકા સમયમાં હજુ બીજા દેવાઓ દેવા સેટ છે લેણદારો છે અને દેવી મૂડી છે તો એ સમા આવશે એ આવશે ચાલુ દેવામાં તો એ લખી નાખીએ લેણદારો અને બીજું છે દેવી કુંડી ચલો આ બંને કંપનીનું લઈ લેવાનું અનિલ અને અતુલ તો બંનેનું ખાલી પ્લસ કરીને લઈ લેવાનું છે તો બંનેની રકમ લખતા જઈએ ખાલી અહીંયા મજૂરી ભર છે આપણી પાસે દિમાગનો કોઈ સદુપયોગ નહીં સીધું ટોટલ લેવાનું છે અને આ બંનેનું ટોટલ અહીંયા આગળ આવશે લેણદારોનો ટોટલ આવશે 384,000 અને 168,000 આનું ટોટલ આવશે અને આ બંનેનું ટોટલ લઈ જઈશું 12 ની સાઈડ અને એ બંનેનું ટોટલ હું કરી રહ્યો છું 384,000 વત્તા 168,000 એટલે આ ટોટલ આવશે 552,000 અને આ જોત જોતામાં પાકા સરવૈયાની એક બાજુ પૂરી થઈ ગઈ છે તો આપણે એક બાજુનો સરવાળો કરી શકીએ હા કરી શકીએ બરોબર તો હવે એક બાજુનો સરવાળો અહીંયા કેટલો આવશે એમ કરી રહ્યો છું ત્રણ વસ્તુનો ટોટલ કરવાનો છે 69,43,200 આ બંને એટલે પાકા સરવૈયાની ભાઈ એક બાજુનો સરવાળો અહીં આગળ આવશે 70,20,000 અહીંયા સાઈડમાં લખી રહ્યો છું જેથી તમે જોવામાં સરળતા રહે 79,20,000 આટલો આવે છે આ સરવાળો પાકા સરવૈયાનો એક બાજુનો આવે હવે તમને ખબર છે પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો સરખો આવે તો શું સાચો હવે એક બાજુનો સરવાળો આવી ગયો મારે જાણવું છે કે મારા આમાં કોઈ ભૂલ છે કે નહીં તમે તમારો જવાબ ચેક કરી શકો છો આ ખબર કેમ નહીં પડે કે આ જવાબ સાચો છે કે ખોટો તો એ ચેક કરવા માટે તમારે શું કરવાનું આ પહેલી રીતમાં છે વિલીનીકરણની પદ્ધતિમાં આ તમે જોઈ શકો છો અંદર જે તમને જૂનું પાકું સરવૈયું બંને કંપનીનું આપેલું ને એ બંને કંપનીના પાકા સરવૈયાનો સરવાળો આટલો આવવો જોઈએ તો તમે જે ચેક કરી શકો છો કે તમારી પહેલી પદ્ધતિ એ સાચો છે કે જવાબ ખોટો તો આ જવાબ તમે અંદર આપેલા અનિલ અને અતુલ કંપનીનો સરવાળો કરશો ને આટલો જ આવશે બરોબર તો તમે ખ્યાલ પણ આવી જશે કે ભાઈ તમારી ગણતરી સાચી છે ચલો હવે આ એક બાજુનો સરવાળો આવી ગયો બીજી બાજુ આટલો સરવાળો આવવો જોઈએ એટલે હું અહીંયા પહેલેથી મૂકી રહ્યો છું કે
89,20,000 જવાબ અહીંયા આવવો જ જોઈએ અને જો એ હવે આવી જશે મિલકતો બાજુ પહોંચો પાકા સમયમાં તમને કઈ કઈ મિલકતો દેખાય છે ગણીને ખાલી 3 મિલકતો છે તો એ 3 મિલકતોમાં કઈ કઈ છે સૌથી પહેલા કાયમી મિલકત છે તો કાયમી મિલકત આપણે બિનચાલુ મિલકતોમાં લખવાનું આ લખ્યું કાયમી મિલકત એમાં પછી બે કંપનીની અનિલ અને અતુલ કેટલી કેટલી છે પહેલામાં છે 30,36,000 બીજામાં છે 17,28,000 સરવાળો હમણાં આપણે જોડે કરી દઈએ છે પછી કઈ મિલકતો છે ભાઈ નામ જ છે ચાલુ મિલકતો તો અહીંયા આગળ લખવાનું અનિલ અને અતુલ ચાલુ મિલકતોમાં ચલો એ બંને કંપનીની કેટલી કેટલી છે ચાલુ મિલકતો રકમ છે 13,80,000 અને 12,00,000 બરોબર આ રીતે એટલે 12 જશે 25,80,000 બરોબર આગળ વધીશું પછી છે રોકાણો આ લખ્યું રોકાણો રોકાણોમાં પણ બંને કંપનીના લઈ લેવાના છે અનિલ અને અતુલ કેટલા કેટલા છે 3,36,000 અને 2,40,000 ચલો આનો સરવાળો પણ બહાર લઈ જઈશું રોકાણો અને ચાલુ મિલકતનો સરવાળો પહેલાનો આવશે 47,64,000 47,64,000 સીધો સરવાળો બહાર જશે 47,64,000 બરોબર અને પછી આનો સરવાળો બહાર લઈ જવાનો છે જે અત્યારે આપણે કરી દઈએ હા 13,80,000 વત્તા 12,00,000 એટલે જવાબ આવશે 25,80,000 3,36,000 વત્તા 2,40,000 એટલે જવાબ આવશે 5,76,000 હવે જો હું કેટલું સરસ રીતે અહીંયા તમને બતાવી રહ્યો છું મિલકતોમાં બે જ મેઇન હેડિંગ છે અને બેના જ સરવાળા બહાર જવા જોઈએ તો આ બંનેનો સરવાળો પણ મેઇન બહાર લઈ જવાનો હવે 25,80,000 આમાં ઉમેર્યું એટલે બહાર જવાબ જશે 31,56,000 અને આ 31,56,000માં 47,64,000 તમે પ્લસ કરશો એટલે તમને જવાબ મળશે 79,20,000 અને જેવો પાકા સરવાળાની બંને બાજુનો જવાબ એક સરખો આવે એટલે તમને ખબર પડી જાય કે ભાઈ મારા બધા માર્ક્સ મને પૂરેપૂરા મળશે જ તો આ પહેલી રીત છે જ્યારે સંયોજન વિલીનીકરણનું સ્વરૂપ હોય તો સંયોજન વિલીનીકરણનું સ્વરૂપ હોય અને જોડે જોડે હજુ ખરીદીનું સ્વરૂપ અડધું બાકી એટલે તમને જો પરીક્ષામાં બંને સ્વરૂપ પૂછાય તો 14 માર્ક્સ કદાચ એવું પણ બની શકે બંને સ્વરૂપ ઓપ્શનમાં જાય પણ નક્કી નથી એટલે તમને બંને આવડવું જોઈએ તો આ પત્યું છે વિલીનીકરણનું હવે આના પરથી થોડા સુધારા વધારા સાથે આપણે જોવાનું છે સંયોજન ખરીદીનું સ્વરૂપ હોય તો હવે હું આ બોર્ડ પર જેટલી અમુક જગ્યા નથી જવું એને હું રફ કરીશ અને બાકી હવે આપણે જોઈશું સંયોજન ખરીદીનું સ્વરૂપ હોય ચલો તો હવે આપણે જોવાનું છે સંયોજન ખરીદીનું સ્વરૂપ હોય આગળ આપણે જોયું સંયોજન વિલીનીકરણ અને બંને પદ્ધતિએ તમારે જે કરવાનું છે એ છે સંયોજન પછીનું પાકું સરવૈયું તમને 7 માર્ક્સ જો બે સ્વરૂપ પૂછાય તો 7 માર્ક્સ આના આવશે આ પાકા સરવૈયામાં બધી વિગત સાચી હોવાના તમને 7 માર્ક્સ મળે છે તો હવે જ્યારે સંયોજન ખરીદીનું સ્વરૂપ હોય ત્યારે સામાન્ય સ્ટેટમાં સુધારો થશે અને પ્લસ જબરજસ્ત પાકા સરવૈયા માટેનો નિયમ છે જ્યારે ખરીદીનું સ્વરૂપ હોય ત્યારે પાકા સરવૈયાનો નિયમ છે એ હમણાં આપણે જોઈશું એટલે તમને આઈડિયા આવશે ખાલી વિલીનીકરણથી થોડો કલર એમાં ફેરફાર છે તો હવે જ્યારે સંયોજન ખરીદીનું સ્વરૂપ હોય ત્યારે 3 સ્ટેપમાંથી જે પહેલો સ્ટેપ છે ને એ તો રેડીમેડ જ છે કારણ આગળ આપણે વિલીનીકરણનું સ્વરૂપ જે જોયું ને એ જ વસ્તુ સ્ટેપ નંબર 1 જે ખરીદ કિંમત આપણે ગણી હતી એ ખરીદીના સ્વરૂપમાં પણ કામમાં આવવાની છે ખરીદીમાં પણ પહેલો સ્ટેપ છે ભાઈ ખરીદ કિંમતની ગણતરી એટલે આ તો આપણે રેડીમેડ જો તમે બંને સ્વરૂપે દાખલો ગણો તો પછી આ તમારા માટે સરળ થઈ જાય આટલી વસ્તુ તમને ફાયદેમંદ રહે ચલો તો પહેલો સ્ટેપ તો રેડીમેડ છે સ્ટેપ નંબર 2 અહીંથી બદલાઈ છે જો ચોખ્ખી મિલકતની ગણતરી આવી ગઈ જ્યારે ખરીદીના સ્વરૂપ માટે તમે જવાબની ગણતરી કરો છો ત્યારે સ્ટેપ નંબર 2 માં તમારે ખરીદ કિંમત પછી ગણવાનું છે ચોખ્ખી મિલકત અને નાનકડું સ્ટેપ નંબર 3 નવું આવશે એ કાતો મૂડી અનામત કાતો પાગડી તો આ 3 સ્ટેપ ગણીને પછી પાકા સરવૈયા ઉપર જવાનું છે મારી પાસે બોર્ડ છે એટલે હું રફ કરી કરીને હું તમને રકમો સમજાવી શકું છું તમારે ચોપડામાં પહેલા કોઈ એક રીતે બધું જ લખીને પછી આ બીજું ફરીવાર સમજવાનું છે અને તમારે બંને લખવાનું તમારે ભૂસીને એકનું એક નથી બતાવવાનું તમારે બંને સ્વરૂપની ગણતરી અલગ રીતે દર્શાવવાની છે
चलो तो स्टेप नंबर एक तो रेडी। हमें आपने चोखी मिलकत की गणतरी मारे करनी है तो चोखी मिलकत तो तुम्हारी पास पार्लियामेंट आकर तुम्हें सीखेला छो। तो चोखी मिलकत को सूत्र सु छे कुल मिलकत तो बाद कुल देवा। अबे कुल मिलकत और कुल देवा बधाने ज लेवाना। मिलकत तो माटे जरे तुम चोखी मिलकत की गणतरी करता हो तो मिलकत तो माटे नो एवो नियम छे के एमा अवास्तविक मिलकत तो लेवाय नहीं। तो पोचो पाका समय हमारा तुम्हारी पास अतुल कंपनी की जरे तुम चोखी मिलकत की गणतरी करो छो तो अतुल कंपनी की कुल मिलकत में कई कई मिलकत तो छे। सबसे पहला मने देखा लो कायदे मिलकत तो एक तो अर्नम लेवाय એને તો આપણે લઈ શકીએ 70,28,000 જવાબ છે। અને પછી બીજું કઈ કઈ મિલકતો છે તો કે ચાલુ મિલકતો એ આવે આ એ પણ લઈ લેવાની માત્ર અવાસ્તવિક મિલકતો નહીં લેવાનો। તો અહીંયા ચાલુ મિલકત ને રોકાણ આ બંને પણ લઈ લેવાશે આ રીતે। તો ટૂંકમાં મિલકતોમાં ત્રણ જ છે ત્રણે ત્રણ આપણે અહીંયા લઈ લીધી છે સમાવેશ કરી દીધો છે। તો આ આપણો પહેલો જવાબ આવે કુલ મિલકતો। કુલ મિલકતોનો સરવાળો કરવાની જરૂર નથી કેમ કે પાકા સરવાળામાં ત્રણ જ મિલકતો છે ને સરવાળો તમને આપેલો છે 31,68,000। કેટલું સરળ થઈ જાય જોઈ લો। અને હવે કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરવાનો તો દેવા બાજુ બહુ બધી વિગતો છે પણ બધા દેવા લેવાના ના। કુલ દેવા કે એટલે મતલબ કયા દેવા લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના દેવા એનો મતલબ માલિકીના ભંડોળો ન લેવાય અનામત અને વધારો લેવાય નહીં। તો જો હું તમને બધી વિગતો વાંચીને સમજાવું છું ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર આપેલું છે પણ એ તો કેવા કહેવાય માલિકીના ભંડોળો એના લેવાય પછી સામાન્ય અનામત નફા નુકસાન રોકાણ વળતર તો આ બધા અનામતો છે અનામતો લેવાય નહીં। તો માત્ર જો ડિબેન્ચર છે લેણદારો છે દેવી ઉડી છે ડિબેન્ચર લાંબા ગાળાના દેવા કહેવાય બિન ચાલુ દેવા અને લેણદારો દેવી ઉડી એ ચાલુ દેવા કહેવાય એને લેવાનું। તો ત્રણ જ વસ્તુ દેવામાં પણ આવશે સૌથી પહેલા ડિબેન્ચર પછી લેણદાર આ ખબર પડવી જોઈએ દેવી ઉડી અને જેવી હું ડિબેન્ચર ની રકમ લખવા જઈશ અને અતુલ કંપની ની અંદર આપેલી રકમ 1,68,000 વાળી ન લેવાય કારણ તમે ડિબેન્ચર હોલ્ડરો ને નવી ચુકવણી કરી છે તો નવી કિંમત જ લઈ જવાનું 1,84,800 બરોબર। અને પછી લેણદાર દેવી ઉડી ની રકમ અંદર થી લખી દઈએ અતુલ કંપની ની છે 1,68,000 અને દેવી ઉડી છે 72,000। તો ત્રણેય દેવા મિલકતોમાંથી બાદ કરીશું એટલે આપણે સ્ટેપ નંબર 2 નો જવાબ પણ રેડી। ચોખ્ખી મિલકત આવશે 27,43,200 આને તમે ચેક કરી શકો છો ટોટલ બરોબર। હવે ચોખ્ખી મિલકત આવી ગઈ ખરી કિંમત આવી ગઈ જો જો તો આમાં બે સ્ટેપ તો પૂરા પણ થઈ ગયા। સ્ટેપ નંબર 3 સૌથી નાનકડું સ્ટેપ છે કાતો મૂડી અનામત કાતો પાગડી હવે ખબર કેમ નહીં પડે મૂડી અનામત છે કે પાગડી। તો બે સૂત્રો છે મૂડી અનામત અને પાગડીના બેમાંથી કોઈ એક તમે યાદ રાખી શકો છો। જો મૂડી અનામત ક્યારે હોય જ્યારે તમારી ચોખ્ખી મિલકત ખરીદ કિંમત કરતા વધુ હોય કઈ રકમ વધુ હોય ચોખ્ખી મિલકત આ બંને સ્ટેપને સરખાવવાનું છે। તો ચોખ્ખી મિલકત વધુ અને ખરીદ કિંમત ઓછી તો મૂડી અનામત આનાથી ઊંધું। પાગડી ક્યારે કહેવાય જ્યારે તમારી ખરીદ કિંમત વધુ હોય અને ચોખ્ખી મિલકત ઓછી એટલે ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત। કારણ સરળ જ છે કે જ્યારે તમે ખરીદ કિંમત વધુ ચૂકો અથવા તમે કોઈને પૈસા વધુ ક્યારે ચૂકો એ ધંધામાં પાગડી હોય એ ધંધામાં પાગડી હોય ત્યારે જ તમે ખરીદ કિંમત વધારે ચૂકો। તો ખરીદ કિંમત વધુ તો પાગડી ખરીદ કિંમત ઓછી તો મૂડી અનામત અને આ સૂત્રો તમારે યાદ રાખવાના છે તમારે કારણ આમાંથી એમસીક્યુ પૂછાય જ છે। ચલો તો અહીંયા મૂડી અનામત છે મૂડી અનામત છે એવી કેવી રીતે ખબર પડી અહીંયા જોઈ શકો છો ચોખ્ખી મિલકતો વધારે છે અને ખરીદ કિંમત ઓછી છે જો અહીંયા આપણે મૂડી અનામત શોધી શકીએ છે ચોખ્ખી મિલકત 27,43,200 અને ખરીદ કિંમત છે 25,77,600 બંનેનો તફાવત એ આપણું આવશે મૂડી અનામત અને એ જવાબ આવશે 1,65,600 જે ક્યાં લઈ જવાનું છે પાકા સર્વૈયામાં। તો સ્ટેપમાં સેસ પણ મુશ્કેલી નહીં થાય આ બીજો દાખલો છે આગળ જેટલા પણ સમ કરીએ બધામાં એક જેવું કામ છે તો સ્ટેપ સાચું તો આગળ પ્રોબ્લેમ નહીં પણ હા હવે પાકા સર્વૈયામાં નિયમ તમને યાદ હોવો જોઈએ પાકા સર્વૈયામાં એક પણ ભૂલ કરો તો ટોટલ આવશે નહીં। તો ખરીદી માટે જ્યારે સંયોજન ખરીદીનું સ્વરૂપ હોય પાકા સર્વૈયાનો નિયમ એમ છે માત્ર ને માત્ર ઇક્વિટી દેવા બધી જ વસ્તુ મિલકતો માત્ર ને માત્ર ખરીદનાર કંપનીનો લખવાનું માત્ર કોનો લખવાનું ખરીદનાર કંપનીનો
વેચનાર કંપનીની એ જ વિગતોનો સમાવેશ કરવાનો જે આપણે લઈ જતા હોઈએ. ખરીદનાર કંપની વેચનાર કંપનીની જેટલી વસ્તુ લઈ જતા હોય એટલી જ વસ્તુનો સમાવેશ કરવાનો. વિલીનીકરણમાં તો બધું પ્લસ કરીને લઈ લેતા હતા, પણ ખરીદીનો નિયમ શું છે? ખરીદના જ્યારે સંયોજન ખરીદીનો સ્વરૂપ હોય એનો નિયમ એમ કહે છે કે માત્ર ખરીદનાર કંપનીની બધી વિગતો લખવાની, વેચાવનાર કંપનીની એટલી જ વિગતોનો સમાવેશ કરવાનો જેટલું આપણે લઈ જતા હોય. અને ક્યાં હશે? સ્ટેપ નંબર 1 2 અને 3 માં. સ્ટેપ નંબર 1 2 3 માં જે વિગતો આવતી હોય એ જ ખાલી લખવાનું. હવે આને સમજવા માટે જો મેં આખું જૂનું આખું સમય બોર્ડ ઉપર એમ નામ રાખ્યું છે જે વિલીનીકરણનો સ્વરૂપનું હતું, હવે એમાં સુધારા વધારા જ માત્ર આવશે. તો એ ક્યાં આવશે? એ નિયમને આધારે આવે છે. એટલે નિયમ તમને યાદ હોય તો આ સુધારા વધારા તમને સમજાઈ જશે. હવે એના માટે તમે જો જૂની વસ્તુ રાખી છે સામે એટલા માટે સૌથી પહેલા આપણે સંયોજન જ્યારે વિલીનીકરણનું સ્વરૂપ હતું તો એના માટે આપણે આજે બંને સાઈડ બતાવી હતી, એમાં સૌથી પહેલી સાઈડ લઈ લઈએ ઇક્વિટી અને દેવા. તો ઇક્વિટી અને દેવામાં જેટલી વિગતો છે એમાં જો સુધારો વધારો ક્યાં આવે, સૌથી પહેલા શેર મૂડી. તો શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી લીધી હતી આપણે. અહીંયા નિયમ શું છે? માત્ર ખરીદનાર કંપનીનું આવવું જોઈએ, એટલે આ 24 લાખ આવવું જોઈએ. આ 16,80,000 અહીંયા રાખવું કે કાઢી નાખવું? 16,80,000 રાખવું કે કાઢી નાખવું? એના માટે તમારે અહીંયા 3 સ્ટેપમાં જોવાનું કે શું અતુલ કંપનીને તમે નવી ચૂકવણી કરો છો. તો હા, સ્ટેપ નંબર 1 માં અહીંયા અતુલ કંપનીને આ 16,80,000 ચૂકવ્યા છે તો બંને કંપનીનું પ્લસ કરીને એમનેમ રહેવા દેવાનું, એટલે અહીંયા કોઈ પણ વધારે પ્રકારનો સુધારો વધારો થશે નહીં, બરોબર? એટલા એમનેમ રહેશે. એવી જ એવી રીતે પ્રેફરન્સ છે જૂની કંપની નવી કંપની અને આ જે બંધ થઈ જાય છે અતુલ કંપની, તો આનું પ્રેફરન્સની રકમ અહીંયા રહેવા દેવાની. એના માટે જો અહીંયા જોવાનું ખરીદ કિંમતમાં આપણે એમને નવી કિંમત ચૂકવી છે, તો નવી કિંમત ચૂકવી હોય તો રહેવા દેવાનું, નહીંતર પછી માત્ર ને માત્ર નવી ખાતે જે ખરીદનાર કંપની છે એનું લેવાનું. તો પ્રેફરન્સ એ બધા કંપનીને એમને રહેવા દેવાને, હા એમને રહેવા દીધા. તો શેર મૂડીમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી. તો સુધારો ક્યાં આવશે? સુધારો હવે આવશે, ડેન્જરસ સુધારો આવશે. એ આવશે અનામત અને વધારામાં. ખતરનાક છે આ વસ્તુ, અહીંયા ભૂલ ના થવી જોઈએ. અનામત અને વધારામાં સુધારા વધારા આવશે. જો એના માટે તમારું ધ્યાન અહીંયા રાખવાનું, સૌથી પહેલા આપેલું છે સામાન્ય અનામત. શું આ 3 સ્ટેપમાં આપણે કઈ અતુલ કંપનીને સામાન્ય અનામત આપીએ છીએ? નથી આવતું. તો એ માત્ર સામાન્ય અનામત કોનું લેવાનું? ખરીદનાર કંપનીનું. માત્ર ને માત્ર જે અનિલ કંપની છે એ એન કંપની, એનું સામાન્ય અનામત લેવાનું છે. તો એના માટે પાકા સમયમાં જો અનિલ કંપનીનું સામાન્ય અનામત કેટલું છે મને દેખાવાનું? 2,40,000 માત્ર ને માત્ર ભાઈ અનિલ કંપનીનું આવ્યું. નિયમ એમ જ છે ખાલી ખરીદનાર કંપનીનું. ચલો આગળ જઈએ. એના પછી નિકાસ નફા અનામત અને રોકાણ વળતર અનામત, આ બંને માટે તો જબરજસ્ત પોઈન્ટ છે. હવાલા નંબર 4 જો આગળ આપણે નતું લીધું એ હવાલાની અસર અહીંયા આવશે જ્યારે ખરીદીનું સ્વરૂપ હોય. હવાલા નંબર 4 શું કહે છે જો હું વાંચું છું. અતુલ લિમિટેડના કાનૂની અનામતો હજુ 2 વર્ષ સુધી રાખવાની જરૂર છે. એટલે અતુલ કંપનીના કાનૂની અનામત, હવે કાનૂની અનામતો કયા એ નહીં આપેલું, પણ કાનૂની અનામતમાં માત્ર 2 આવે અને એનું નામ છે નિકાસ નફા અનામત, રોકાણ વળતર અનામત, જે ગયા સમયમાં પણ આવી ગયું છે. તો આ બંને અનામતો અતુલ કંપનીના 2 વર્ષ માટે રાખવાના છે એવી સૂચના હવાલા નંબર 4 માં આપેલી છે. ક્યાં આપેલી છે? હવાલા નંબર 4 માં. તો આને આપણે રાખવા પડશે. એનો મતલબ કે અતુલ કંપનીના જે આ રકમ છે 96,048,000 એને નીકાળી શકાશે નહીં. જેમ સામાન્ય અનામત ખાલી અનિલ કંપનીનું લખ્યું ને, પણ અહીંયા અતુલ કંપનીનું પણ રાખવું પડશે. કેમ રાખવું પડશે? હવાલા નંબર 4. આવું મેં નથી કીધું, હવાલા નંબર 4 માં કહેલું છે. ચલો આપણે આ જાતે કામ નથી કર્યું, હવે આવી વસ્તુ માટે આગળ આપણે વધીએ. તો હવે આવે છે નફા નુકસાન ખાતું. નફા નુકસાન માટે આવો કોઈ હવાલો નહોતો, તો એમાં તો નિયમ શું છે? માત્ર અનિલ કંપનીનું જ રાખવાનું. તો માત્ર અનિલ કંપનીનું એટલે 360,000 સીધા 12 લખાશે. જોઈ લો આ માત્ર કોનું લખ્યું? અનિલ કંપનીનું. અને હજુ પણ એક બાકી છે. કોઈ કહેશે સામાન્ય અનામત પૂરા થઈ ગયા બોર્ડ ઉપર હતા એટલા, પણ અહીંયા જો તમારી નજર જવી જોઈએ સ્ટેપ નંબર 3 માં નવું અનામત આવે છે અને એનું નામ શું છે? મૂડી અનામત. તો આપણે લખવું પડશે, આપણ અનામત જ કહેવાય. તો મૂડી અનામત લખ્યું, ક્યાંથી આવ્યું? તો કે સ્ટેપ નંબર 3 માંથી આવ્યું. અને કેટલું છે મૂડી અનામત? તો કે 1,65,600, બરોબર? આટલું છે. તો હવે આપણે શું કરવાનું છે? સરળ કામ, સીધું ટોટલ જ કરવાનું છે. તો ટોટલ કરીને આપણે જવાબ બહાર મૂકી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે ટોટલ કરી દઈએ.
આટલી વસ્તુઓનો આજે પહેલા રકમ લખી છે શેર મૂડી અને અનામતના વધારો એનો ટોટલ આપણે કરીશું તો એ જવાબ આવશે 70,87,200 કેટલું ટોટલ આવશે 70,00,000 મુસાફરીવા લખી રહ્યો છું અહીંયા જોવાનો મુશ્કેલી ના થાય એટલે 70,87,200 આટલું ટોટલ આવશે આ એક સાઈડનો ટોટલ અહીંયા પહેલા નંબરનો ટોટલ પૂરો થાય 70,87,200 ચલો આગળ વધી હવે પછી છે બિન ચાલુ દેવા અને ચાલુ દેવા તો બિન ચાલુ દેવા અને ચાલુ દેવા માટે તમારી પાસે ડિબેન્ચર છે લેટ ધારો છે ટી લિમિટેડ છે પ્રશ્ન એ થાય બંને કંપનીને લખવાનું કે એક જ કંપનીને લખવાનું આમ તો આપણે ખરીદદાર કંપની લખીએ છે પણ અહીંયા જો તમે અહીંયા જ્યારે જોખમી મિલકતની ગણતરી કરી ડિબેન્ચર લેટધારો ડીવીઓડી તમે લઈ જાઓ છો સામેવાળી કંપનીનું હા તો ડિબેન્ચર લેટધારો ડીવીઓડીની રકમ છે તો આ પણ બંને કંપનીનું રહેવા દેવાનું એનો મતલબ હા એમનું રહેવા દેવાનું તો આ પણ એમનું એમ તો હવે જો લો પાકા સર્વેની એક બાજુમાં સુધારો વધારો ફક્ત ક્યાં થયો ફક્ત સુધારો વધારો અનામતના વધારામાં થયો કારણ અહીંયા હવાલામાં આપણને કંઈક સૂચના આપી હતી તો હવે તમારે ચેક કરવું હોય તો બાકી સરવાળાની એક બાજુનો સરવાળો આપણે કરી શકીએ છીએ તો હવે નવો સરવાળો અહીંયા આગળ આવશે ત્રણ સરવાળા કર્યા પછી અહીંયા જવાબ આવશે લગભગ 80,00,000 જે અંદર આપેલું છે 80,64,000 આટલો સરવાળો અહીંયા આવવો જોઈએ ખ્યાલ આવે છે તો આ સરવાળો એક બાજુ અહીંયા થઈ જશે તમે આ ત્રણ વસ્તુનું ટોટલ કરશો એટલે તમને જવાબ મળી જશે હવે પાકા સર્વે માટે તમને ખબર છે જો મિલકતો બાજુ આટલો સરવાળો આવ્યો તો દેવા બાજુ પણ આ દેવા બાજુ જો આટલો સરવાળો આવ્યો તો મિલકતો બાજુ પણ આટલો સરવાળો આવવો જોઈએ તો આ સરવાળો અહીંયા આપણે મૂકી દીધો મેં પહેલેથી જ અને હવે જોઈએ મિલકતો બાજુ કોઈ સુધારો વધારો થાય છે સૌથી પહેલા તો ત્રણ મિલકતો છે તમારી પાસે કાયમી મિલકત ચાલુ મિલકતોમાં બે છે આ અતુલ કંપનીની જે મિલકતો રાખવાની છે કે કાઢી નાખવાની ખબર ક્યાંથી પડે આ સ્ટેપમાં ક્યાંય ત્રણ મિલકત આવી છે આ રે જો ચોખ્ખી મિલકત ગણતી વખતે કુલ મિલકતોમાં આપણે આ બધી મિલકતો લઈ ગયા છીએ એટલે આપણા ચોપડામાં અતુલ કંપનીની આ ત્રણે ત્રણ મિલકતો રહેવા દેવી પડશે કારણ આપણે એને લઈ જઈએ છીએ તો આમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવાનો નથી કારણ આપણે એને લઈ જઈએ છીએ એ કંપની આપણા ચોપડે એને બતાવાશે તો પછી આ જે ટોટલ છે એ અહીંયા આના જેટલું તો નહીં જ થાય અહીંયા રકમ ખૂટશે આગળ નથી ખૂટી જ્યારે વિનિમયકરણનું સ્વરૂપ હતું ખરીદીના સ્વરૂપમાં રકમ 100% ખૂટશે ખૂટશે અને ખૂટશે તો જવાબ કઈ રીતે ચેક થાય આ ખૂટતી રકમ તો ગમે તે આવે તમને એવું લાગતું હશે પણ અહીંયા તમે જવાબ ચેક કરી શકો છો જેમ તમે વિનિમયકરણના સ્વરૂપમાં સરવાળો ચેક કરી શકતા હતા ને એમ અહીંયા પણ ખૂટતી રકમ કેટલી આવે તમને ખબર જ હશે જો એ ખૂટતી રકમ છે ને આ અહીંયાથી હું લખી રહ્યો છું પછી તમને સમજાવી રહ્યો છું નિકાસ નફા અનામત અને રોકાણ વળતર અનામત જે નતું રાખવાનું ને રાખ્યું હતું ને એટલે એટલી રકમ ખૂટશે 96,000 ખૂટશે નિકાસ નફા અનામત નિકાસ નફા અનામત અને બીજી રકમ ખૂટશે રોકાણ વળતર અનામતની 48,000 અને આ બંનેનો સરવાળો કરશો એટલે રકમ આવશે 1,44,000 આ રકમ અહીંયા મુકતા સીધો તમારો જવાબ ચેક થઈ જશે 1,44,000 તમે આ બંનેમાં પ્લસ કરશો ને એટલે તમારો છેલ્લો જવાબ જે આવવો જોઈએ 80,64,000 એ આવી જશે તો મને કેમ નહીં ખબર પડી કે આટલી જ રકમ ખૂટશે એ રકમ ખૂટી છે એને ચેક કરવી હોય તો તમે હવાલા નંબર 4ની જે તમે અસર આપી હતી ને જે અતુલ કંપનીના અનામતો રાખવાની સૂચના હતી જેને કાનૂની અનામતો કહેવાય છે તો કાનૂની અનામતો આપણે કીધું હતું 2 વર્ષ માટે રાખી મૂકવાના તો અહીંયા તમે વધારાની એ રકમ લખીને જે અતુલ કંપનીની એને કારણે તમારે મિલકતો બાજુ આટલી રકમ ખૂટી અને એને લઈ ક્યાં જવાની તો એના માટે હેડિંગ છે જે તમે 11 વારમાં ગમે ત્યાં તો તમે આને જો સમજેલું જ હશે એ લઈ જવાનું હવાલા ખાતે પણ અહીંયા લખવાનું સંયોજન હવાલા ખાતે ક્યાં લઈ જવાનું હવાલા ખાતે કોઈ પણ રકમ ખૂટતી હતી તો તમે ક્યાં લઈ જતા હતા હવાલા ખાતે તો અહીંયા લઈ જવાનું સંયોજન હવાલા ખાતે અને રકમ કેટલી ખૂટી એ પણ તમને પહેલેથી ખબર પડી શકે છે કઈ રકમ ખૂટી ભાઈ અતુલ કંપનીને જે અનામતો નતા રાખવાના હવાલો હતો એટલે કીધું રાખ્યા છે આપણે તો એ જ રકમ અહીંયા ખૂટે છે ખ્યાલ આવે છે તો આ વસ્તુ છે તમારું ખરીદીના સ્વરૂપનું પાકું સર્વે તો
तो बन्ने સ્વરૂપનો તમને આવડવો જોઈએ. જોડે હોમવર્કમાં સમ આપ્યો છે, સમ નંબર 23 જોઈ લઈએ. એ સમમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો હું તમને જણાવી દઉં, બાકી એ સમ તમે આરામથી કરી શકો છો. તો આના માટે ફક્ત પ્રેક્ટિસની જરૂર છે. જે તમે હોમવર્કના સમમાં કરશો તો તમારો કોન્ફિડન્સ વધી જશે કે આ ચેપ્ટર બહુ સહેલું છે, લાંબુ છે પણ બહુ સહેલું છે. તો દાખલા નંબર 23 માં તમારે આવવાનું છે. હું તમને એમાં નાના નાની પ્રિન્ટિંગ મિસ્ટેક છે એ સુધારાવડાવી દઉં છું. દાખલા નંબર 23 પાને નંબર 359 359 નંબરના પેજ પર પહોંચી જાઓ. દેવાંશી વેદાંશી દેવાંશી વેદાંશીમાં છે ને હવાલા નંબર 2 આપેલો છે એમાં ભૂલ છે. દેવાંશી વેદાંશી સમ નંબરો જો અહીંયા ભૂલ લખી પણ દઉં છું. હોમવર્કનો દાખલો 23 નો પેજ નંબર 359 એમાં હવાલા નંબર 2 હવાલા નંબર 2 માં ભાઈ પ્રીમિયમ આપેલો છે, જે વેદાંશી કંપનીના શેર હોલ્ડરોને 10% પ્રીમિયમે નાણાં ચૂકવ્યા. ત્યાં 15% જગ્યાએ હોવું જોઈએ 10%. પ્રિન્ટિંગ મિસ્ટેક છે અને આની ખરેખર કોઈ અસર સમમાં નહીં થાય, પણ તેમ છતાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે મેં તમને સુધારી દીધી. બાકી તમારે બધું જ કામ આ રીતે કરવાનું છે. તો એક સબ મેં કરાવ્યો, એક સબ તમારે ઘરેથી કરવાનો છે, ખ્યાલ આવ્યો? અને નેક્સ્ટ લેક્ચરમાં આની સબ પર આગળ વધારીશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notifications.